વડોદરા હરણી બોટ દુર્ઘટનાની ઘટનામાં બે જવાબદારી રાખવા બદલ ગત શનિવારના રોજ એક ઇજનેરને સસ્પેન્ડ કરાતા અને અન્ય એક ટર્મિનેટ કરવાનો નિર્ણય કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. પાલિકા તંત્રએ લીધેલા નિર્ણયના વિરોધમાં તથા કાર્યવાહીનો સામનો કરી રહેલા કર્મચારીઓના સમર્થનમાં આજે બદામડીબાગ ખાતે કોર્પોરેશનના આસિસ્ટન્ટ ઇજનેરો એકઠા થયા હતા. તેઓએ આ અંગે મીડિયા સમક્ષ કોઈ ચોક્કસ રજૂઆત કરવાનું ટાળ્યું હતું, પરંતુ ઉચ્ચ અધિકારીઓએ પોતાને લીધેલા નિર્ણય મામલે પુનઃ વિચારણા કરે તેવી રજૂઆત થશે તેમ જણાવ્યું હતું. કોર્પોરેશને ગત શનિવારના રોજ દુર્ઘટના અંગે જવાબદાર ગણી ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર જિગર સાઇનિયાને સસ્પેન્ડ કરી દીધા હતા, જ્યારે ફ્યુચરિસ્ટિક સેલના આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ માડીને ટર્મિનેટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્રએ લીધેલા નિર્ણયના કારણે નારાજ આસિસ્ટન્ટ એન્જિનિયરોએ આજે બદામડીબાગ ખાતે એકઠા થયા હતા. તેઓએ આ મામલે મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પરંતુ હોડી દુર્ઘટના અંગે તંત્રએ જે નિર્ણય લીધો છે તે નિર્ણય અંગે પુનઃ વિચારણા થાય અને ઉચ્ચ અધિકારીઓને બચાવવાના હેતુથી નાના કર્મચારીઓ સાથે જે કાર્યવાહી થઈ રહી છે તે રોકવામાં આવે તેવી રજૂઆત કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવશે તેમ મૌખિક જણાવાયું હતું. આસિસ્ટન્ટ એન્જિનિયર કક્ષાના અધિકારીઓએ આ મામલે બાયો ચડાવતા કમિશનર કચેરીના અધિકારીઓ દોડતા થયા છે. અમારા જે એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ એન્જિનિયરોના સમર્થનમાં અમે આજે અહીંયા આગળ ભેગા થયા છીએ અને માસ સીએલનો કાર્યક્રમ આપ્યો છે. કયા વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ કે જેઓની ઘણા સમયથી ઘણી પડતર માંગણીઓ અમે આવેદનપત્રો આપેલા છે એ માંગણીઓ પણ હજી સુધી સંતોષાતી નથી અને અમારા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરને નાની નાની બાબતોમાં સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. એટલે એ એન્જિનિયરોના સમર્થનમાં અમે આજે અહીંયા ભેગા થયા છીએ. કેટલા કર્મચારીઓ અધિકારીઓ? લગભગ 125 જેવા અમે એન્જિનિયરો આજે ભેગા થયા છીએ. હવે આગામી કાર્યક્રમમાં એ અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યા પછી અમે આગળની અમારા એન્જિનિયર મિત્રો અહીંયા જે બેઠા બેઠા છે એમની જોડે ચર્ચા વિચારણા કરીને આગળની કાર્યવાહી નક્કી કરીશું.